પોરબંદરની ભાંસેજી સરકારી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ખાસ કીમોથેરાપી વોર્ડ શરૂ કરાયો છે। આ વોર્ડમાં કેન્સરના દર્દીઓને કીમોથેરાપીની સારવાર આપવામાં આવે છે। ત્યારે પોરબંદરના બરડા પંથકમાં રહેતા એક દર્દીએ આ હોસ્પિટલમાં કીમોથેરાપી સારવાર લીધી છે। પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે કેન્સરના દર્દીઓને નજીકની જિલ્લા હોસ્પિટલમાં સારવાર મળી રહે તેવા હેતુથી પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર કેશી વ્યાસ અને બે નર્સિંગ સ્ટાફને ઉજ્જૈન ખાતે કેન્સરના દર્દીઓને કીમોથેરાપી સારવાર માટે વર્ષ 2019માં ટ્રેનિંગ આપવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લાની ભાંસેજી સરકારી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટેની કીમોથેરાપી સારવાર માટે વોર્ડ નિર્માણ કરવામાં આવ્યો હતો। ત્યારે વડાપ્રધાનના હસ્તે ઈ લોકાર્પણ દ્વારા ભાંસેજી સરકારી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટેની કીમોથેરાપી સારવાર માટે ડે કેર કીમોથેરાપી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં 6 જેટલા બેડ અને ડિજિટલ ટેલિપોર્ટલની મદદથી ગુજરાત કેન્સર ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના માર્ગદર્શિકા હેઠળ સારવાર આપવામાં આવી રહી છે। આ વોર્ડમાં પોરબંદરના બરડા પંથક વિસ્તારમાં રહેતા એક દર્દી ચેન્નઈ ખાતે કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા અને તેમને કીમોથેરાપી સારવારની જરૂરિયાત ઊભી થઈ હતી। તેઓએ હોસ્પિટલમાં કીમોથેરાપી વોર્ડમાં સારવાર લીધી હતી। હું ઇન્ચાર્જ આરએમઓ ભાવસીજી હોસ્પિટલ પોરબંદર। આપણે આ હોસ્પિટલમાં ડે કેર કીમોથેરાપી સેન્ટર આ મહિને ચાલુ થયેલું છે, જેમાં મલ્ટિપલ માયલોમા જેવા વિવિધ પ્રકારના કેન્સરની કીમોથેરાપી શરૂ કરવામાં આવેલી છે। હાલમાં આજે જ આપણું જે ડે કેર કીમોથેરાપી સેન્ટર છે એમાં એક પેશન્ટને કીમોથેરાપી આપણા ટ્રેનિંગ લીધેલા ડૉક્ટર વ્યાસ સાહેબે શરૂ કરેલી છે અને વ્યવસ્થિત રીતે એની આજે અપાઈ ગયેલી છે। આવી જ રીતે આ જિલ્લાના જેટલા પણ આ રીતના કીમોથેરાપી મેળવનાર દર્દીઓ છે એને બહારગામ કે રાજકોટ કે અમદાવાદ ના જવું પડે તો અહીંયા એમની સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને વ્યાસ સાહેબ દ્વારા આ કામ ચાલુ રાખવામાં આવશે। પોરબંદરની ભાંસેજી સરકારી હોસ્પિટલમાં કીમોથેરાપી વોર્ડનો પ્રારંભ થતાં જ હવે કેન્સરના દર્દીઓને કીમોથેરાપીની સારવાર માટે અન્ય શહેરમાં જવું નહીં પડે। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।